જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મૂંજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આ વિડીયોમાં આપણે બ્રહ્મ વૈવત પુરાણમાં વર્ણવેલ અષાઢ વધ અગિયારસ જે કામિકા એકાદશી કહેવાય છે તે કામિકા એકાદશીની કથા જેને ધર્મરાજ યુધિષ્ઠિરના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજને કહેલી છે તે સાંભળશું સત્સંગ રસિકો વિડિયો આપને જરૂર પસંદ આવશે જેથી વિડીયોને લાઇક કરી શેર અવશ્ય કરશો અને કોમેન્ટ બોક્સમાં ભગવું સ્મરણ કરશો તથા જો આપે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેશો જેથી આવનારા સત્સંગની જાણ આપને તુરંત થાય ધન્યવાદ સત્સંગ રસિકો ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે ગોવિંદ હે વાસુદેવ મને અષાઢ વદી એકાદશીનું શું નામ છે તે મને કહો એટલે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને કહે છે હે રાજન પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કહેલું છે અને જે પાપનો નાશ કરનારું છે છે તે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું તમે સાંભળો પૂછે હે ભગવાન હે બ્રહ્મેન્દ્ર હું આપની પાસેથી સાંભળવા ઈચ્છું છું કે અષાઢી એકાદશીનું શું નામ છે અને તેમાં કયા દેવનું પૂજન કરવું અને તેનો કેવો પ્રકાર છે અને તે કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તે મને કહો આવા નારદના વાચનો સાંભળી અને બ્રહ્મા કેવા લઈ ગયા બ્રહ્મા કહે છે હે નારદ લોકોના કલ્યાણ માટે હું તને કહું છું તે સાંભળ સાંભળી એકાદશીનું નામ કામિકા એકાદશી છે તેની કથા વગેરે સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે હે નારદ જે માણસ તે દિવસે શંખને ચક્રને અને ગદાને ધારણ કરનાર છે લક્ષ્મીને ધારણ કરનાર છે ભક્તોના પાપને નાશ કરનાર છે અને વ્યાપક છે તે લક્ષ્મીના પતિ છે અને મધુ મારનાર છે એવા તે નારાયણ પૂજન કરે છે ધ્યાન કરે છે એને માટે યજ્ઞ કરે છે તે જેટલું ફળ પ્રાપ્ત થાય છે તે હું કહું છું તે તું સાંભળ એ એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુના પૂજનથી જેટલું પુણ્ય થાય છે તેટલું પુણ્ય ગંગામાં કાશીમાં કે નેમિસારણીમાં અથવા તો પુષ્કરમાં સ્નાન કરવાથી પણ થતું નથી વિષ્ણુના પૂજનથી જે ફળ થાય છે તે ફળ કેદારમાં કે સૂર્ય સૂર્યગ્રહણને દિવસે કુરુક્ષેત્રમાં સ્નાન કરવાથી પણ થતું નથી વિષ્ણુ ભગવાનના પૂજનથી જેટલું ફળ થાય છે તેટલું ફળ સિંહ રાશિમાં બૃહસ્પતિ હોય ત્યારે ગોદાવરીમાં સ્નાન કરવાથી અને વ્યતિપાતને દિવસે ગંડકમાં સ્નાન કરવાથી પણ થતું નથી જે જે માણસ માણસ સમુદ્ર સહિત સઘળી દાન કરે છે અને કામિકા એકાદશીનું વ્રત કરે છે તે બંને અને તુલ્ય ફળ પ્રાપ્ત થાય છે જે માણસ કામિકા એકાદશીનું વ્રત કરે છે તેને સામગ્રી સહિત વ્યાતી ગાયના દાન જેટલું પ્રાપ્ત થાય છે તેને સામગ્રી સહિત વિયાતી ગાયના દાન જેટલું પુણ્ય થાય છે જે તેને દેવ ગંધર્વ નાગ કે સર્પો એ બધાની પૂજા કરવાનો પુણ્ય પ્રાપ્ત થાય છે એટલા માટે પાપથી ડરતા પુરુષોએ અષાઢ વધી એકાદશીને દિવસે પ્રયત્નપૂર્વક યથાશક્તિ હરિનું પૂજન કરવું એનારત જે માણસો સંસાર સમુદ્રમાં ડૂબેલા હોય અને મોટા પાપી હોય તેઓના ઉદ્ધાર માટે આ કામિકા વ્રત ઉત્તમ છે કામિકા એકાદશીથી ઉત્તમ પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી એમ અવશ્ય જાણવું કારણ કે પૂર્વે એ વાત સાક્ષાત હરિય કહેલી છે આત્મજ્ઞાની પુરુષોને જે ફળ થાય છે તે કરતા અધિક ફળ કામિકા એકાદશીનું વ્રત કરનારને થાય છે કામિકા એકાદશીને દિવસે રાત્રિમાં જાગરણ કરવું જે માણસ કામિકા વ્રત કરે છે તેને ભયંકર યમરાજને જોવા પડતા નથી અને તેની દુર્ગતિ થતી નથી અને તે નીચ યોનિમાં પણ જન્મ લેવો પડતો નથી કામિકા એકાદશીના વ્રતથી જ યોગીઓને મોક્ષ મળ્યો છે એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જે માણસ તુલસી દળ વડે હરિનું પૂજન કરે છે તે માણસ કમળનું પાંદડું જેમ જળથી લેપાતું નથી તેમ પાપથી લેપાતો નથી એક ભાર સોનું આપવાથી અને ચાર ભાર રૂપું આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તુલસીદળ વડે શ્રી હરિનું પૂજન કરવાથી પ્રાપ્ત થાય છે તુલસીદળ વડે પૂજા કરવાથી વિષ્ણુ ભગવાન જેવા પ્રસન્ન થાય છે તેવા રત્ન મૌતી વૈદુર્ય કે પરવાડા વગેરેથી પૂજા કરવા વડે પણ પ્રસન્ન થતા નથી જે માણસ તુલસીના વિષ્ણુ પૂજા કરે છે તેના જન્મોથી કરેલા સઘળા પાપો નષ્ટ થાય છે જે તુલસી દર્શન કરવાથી સઘળા પાપોનો નાશ કરે છે સ્પર્શ કરવાથી શરીરને પવિત્ર કરે છે અભિવંદન કરવાથી રોગોનો નાશ કરે છે જળ પીવાથી યમને પણ ડરાવી દે છે અને વાવવાથી અને વિષ્ણુના ચરણ ચડાવવાથી મોક્ષ આપે છે તે તુલસીને હું નમસ્કાર કરું છું એવી રીતે દિવસે તુલસીને નમસ્કાર કરીને જે માણસ એકાદશીને દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિત્રો અમૃતથી તૃપ્ત થાય છે જે માણસ એકાદશીને દિવસે ઘીનો અથવા તેલનો દીવો કરે છે તે કરોડો દીવાની સાથે સુરકી લોકમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે ધર્મરાજ યુધિષ્ઠિર મેં તમારી પાસે કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો આ એકાદશીનો વ્રત અવશ્ય કરવું કારણ કે આ એકાદશી સર્વો પાપોને હરનારી છે બ્રહ્મહત્યાનો નાશ કરનારી છે ગર્ભ હત્યાને મટાડનારી છે મોટા પુણ્યને આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ અને વૈકુંઠમાં જાય છે આત્મીય સત્સંગ રસિકો એવી રીતે પુરાણમાં અષાઢ કૃષ્ણ પક્ષની કામિકા એકાદશીનું મહાત્મ્ય વર્ણવેલું છે જે આપણે સાથે મળીને સાંભળ્યું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ બોક્સમાં ભગવત સ્મરણ કરશો ચેનલ પર નવા હોતો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ